મકર સંક્રાંતિ એટલે પતંગ ઉડાવે અને સાત ધાનનો ખીચડો બનાવો. તો આ સાત ધાનના ખીચડો બનાવવા માટે તમારે જોઈશે અડધો કપ છડેલો જુવાર, ચોથા ભાગનો છડેલો બાજરા અને બાકી બધી સામગ્રી, ચણા દાલ, મગ દાલ છે, ચોળી લઈ શકો તમે, કાં તો લીલા ચણા કાં તો સૂકા ચણા, કઠોળના, ખીચડીના ચોખા અને ઘઉંના ફાળા, આ બધી વસ્તુ તમારે ચોથા ભાગની લેવી છે. લીલવામાં તમારે ચણા, તુવેર અને વટાણા લેવા છે અને આ બધી સામગ્રીને તમારે યુઝ કરવાની છે. છડવા માટે સૌ પ્રથમ તમારે એક ચટણી કે મિક્સીના જારમાં લઈ લેવી છે અને આ રીતના રિવર્સ ડાયરેક્શનમાં મિક્સરને ફેરવીને બે ત્રણ વખત તમારે જુવારને છડી લેવી છે. ધ્યાન રહે, પાવડર નથી બનાવવાનો આપણે, આપણે ખાલી આખું આખું પીસવાનું છે. આ રીતે જ્યારે જુવાર પીસાઈ જાય ત્યારે તમે એને ચાણીથી ચાળીને એનો પાવડર બી કાઢી શકો છો અને તમે આ બધું મિક્સર એવી રીતે જ રહેવા દઈ શકો છો. બીજા જારમાં તમારે બાજરું લઈ લેવું છે અને બાજરાને તમારે આ જ રીતના છડી દેવું છે. આ બધું ડ્રાય મિક્સ તમે એક એટ એટ કન્ટેનર તમે આને સાચવીને મૂકી શકો છો અને જ્યારે બી તમારું મન થાય ત્યારે તમે આને યુઝ કરી શકો છો. હવે આને તમારે આવી રીતના પાણીમાં પલાળી લેવું છે. આ બધી મિક્સચર પલળાઈ જાય એના પછી તમારે એને આંગળીથી દબાવીને ચેક કરવું છે કે આ બરાબર ભટકાઈ જાય છે કે નથી ભટકાતું. ન ભટકાય, હજી બી કડક લાગે તો થોડી વાર પાણીમાં રહેવા દો. એના પછી ત્યારબાદ આ બધું પાણી તમારે ઓસાવી દેવું છે અને આ રીતના તમારે આ બધું મિક્સચર રેડી કરવું છે. હવે આમાં પાણીનું માપ એ રીતનું છે કે તમારે હર એક કપ મિક્સરમાં અઢી કપ પાણી લેવું રહેશે. મારે ત્રણ કપ થયા હતા તો મેં એ પ્રમાણે પાણી લીધું. પછી પાણીમાં તમે હળદર, મીઠું અને હિંગ આ ત્રણ વસ્તુ નાખીને પાણીને બરોબર ઉકાળી દો. હિંગ નાખવાથી આ બધા અનાજ પચવામાં ભારે નથી પડતા અને તમે મન માણીને ખાઈ શકો છો. આ બધું પાણી વ્યવસ્થિત ઉકળી જાય એટલે આના અંદર પલાળેલા જે અનાજ હતા એ બધા તમારે નાખી દેવા છે. આમ હું બધા પલાળેલા અનાજ આમાં અંભોરી દઈશ અને ત્યારબાદ આને બરોબર કળવા દો. કુકરનું ઢાંકણું બંધ કરી દો અને 5 થી 6 સીટી આમાં વગાડો. 5 થી 6 સીટી વાગી જાય એના પછી કુકરને ઠંડુ થવા દો અને પછી ખોલીને જુઓ આ ખીચડો અનાજ બધું અધકચરું ચડી જવું જોઈએ. આ સ્ટેજ ઉપર જ્યારે આ બધો ખીચડો અધકચરો ચડી ગયો હોય ત્યારે આના અંદર બધી જાતના લીલવા તમારે નાખી દેવા છે અને એના પર પછી પાછું તમારે તમારું અનાજ ચડ્યું છે એ પ્રમાણે સીટી મારવી છે. એમ તો લીલવા 2 કે 3 સીટીમાં ચડી જાય છે પણ અનાજ સાથે છે એટલે તમે એ પ્રમાણે સીટીનું માપ રાખજો. તો આ હું ચેક કરું છું કે મારો અનાજ કેટલો ચડ્યો છે. તમે જોઈ શકો છો આ અનાજ મારો લગભગ અધકચરો ચડી ગયો છે. હવે એના અંદર હું બધી જાતના લીલવા અંભોરી દઈશ. તો હવે હું આમાં બધા લીલવા નાખી દઉં છું. આ બધા લીલવા મેં અંભોરી દીધા. એકવાર આ બધો ખીચડો બરોબરથી તમારે મિક્સ કરી દેવો છે અને મિક્સ કરીને પછી પાછું તમારે કુકરનું ઢાંકણું બંધ કરીને 2 કે 3 સીટી વગાડી દેવી છે. એમ તો આ લીલવા 2 કે 3 સીટીમાં ચડી જાય છે પણ તમારું અનાજ કેટલું ચડ્યું છે એ પ્રમાણે તમારે સીટીનું માપ રાખવો છે. આ સ્ટેજ પર મીઠું બી ચેક કરી લો. તમને અગર તમને લાગે મીઠુંનું પ્રમાણ ઓછું વધતું છે એ પ્રમાણે તમે પાછું સેટ કરી લો તમારા ખીચડાને. તો તમે જોઈ શકો છો આ મારો ખીચડો બિલકુલ તૈયાર છે. ગ્રીન કલરનો, યલો કલરનો આ બધો ખીચડો થયો છે. હવે આ ખીચડાને હું વઘારીશ અને થોડો ખીચડો હું સાઈડમાં પૂરો કાઢીશ જેને અમે દૂધ સાથે પણ સેવન કરીએ છીએ. તો મેં આના માટે એક ગ્રીન ચટણી બનાવી છે જેમાં લીલું લસણ, કોથમીર, લીલા મરચાં અને અદરકની પેસ્ટ છે. તમે તમારા હિસાબે આનો લીલો મસાલો તૈયાર કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો આ લીલા મસાલાને હું ઘીની અંદર શેકી દઈશ અને મેં આમાં થોડો તેલ બી નાખ્યું છે. તો ઘી અને તેલમાં હું આ આખો લીલો મસાલો શેકીને કુકરમાં સીધું આ મસાલો નાખી દઈશ. તમારે અગર ગરમ મસાલો એડ કરવો છે તો તમે આ લીલા મસાલાના વઘારમાં ના નાખતા નહીંતર એ દાજી જશે. એના કરતાં તમે ખીચડા ઉપર જ તમારા માપ પ્રમાણે ગરમ મસાલો નાખો અને પછી આ વઘાર સીધો એ ગરમ મસાલા ઉપર નાખી દો. તમે ગરમ મસાલાને ખીચડો બનાવતી વખતે કુકરમાં સીટી મારતી વખતે બી નાખી શકો છો. હું એ સ્ટેજ પર નથી નાખી શકી, ભૂલી ગઈ હતી એટલે મેં સીધું આ કુકર
ના ખીચડામાં જ ગરમ મસાલો નાખી દીધો છે. હવે આ બધો લીલો મસાલો તમે જોઈ શકો છો, હું ગરમ મસાલા ઉપર સીધો વઘાર કરી દઈશ એનો, અને બરાબરથી આ બધો મસાલો મિક્સ કરી દઈશ. આ બધો ખીચડો એક વખત મિક્સ થઈ જશે તો આનો કલર તમે જોશો એકદમ બદલાઈ જશે. આ જે યલો કલર છે એકદમ ગ્રીન કલરનો થઈ જશે, અને તમારો શિયાળાનો ઉત્તરાયણનો ગ્રીન કલરનો ખીચડો સાત ધાણનો બિલકુલ રેડી છે ખાવા માટે. આ બધો એકરસ થાય એટલા માટે મેં આના પર પાછી બે સીટી મારી હતી, અને બે સીટી મારી તમે જોઈ શકો છો આ ખીચડો બધો મારો લીછો થયો છે. એકદમ દાનેવાળા બી છે, બહુ મોટા દાણા બી નથી, અને એકદમ ઝીણો બી નથી. એકદમ મને મારી કન્સિસ્ટન્સી પ્રમાણે બરાબર છે. તમને હજી ઝીણું કરવું હોય તો તમે મિક્સીમાં હજી તમે છડી શકો છો. બસ એ પ્રમાણે તમારે આ ખીચડો રેડી કરવો છે, અને બધો મસાલો પાછો એકરસ થઈ જાય એટલે પાછી ફરીથી તમારે એક કે બે સીટી મારી દેવી છે. અને લ્યો આ તમારો ખીચડો રેડી છે. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમારા વાળા મિત્રોને શેર કરો. બાય.